લોકડાઉન ના સમયે આર્થિક મહામારીનો પ્રશ્ન સૌથી વધારે ગંભીર છે ત્યારે ચોરી અને લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે લોકડાઉન ના સમયમાં ચોરી અને લૂંટ જેવા બનાવમાં વધારો થઈ રહ્યો છે સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ લાખોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે સેટેલાઇટ તેરાપંચ ભવન મેઘસરમન એપાર્ટમેન્ટમાં સાતમાં માળે ફ્લેટમાં રહેતા એક વેપારીના ઘરે ચોરી થવા પામી છે પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી જેમનું નામ અનિલ નંદલાલ ગરોટિયા તેમના પત્ની અને પુત્ર સાથે સૂતા હતા તે સમય દરમિયાન ઘરમાં તસ્કરો ત્રાટક્યા કબાટમાંથી ચોરોએ અંદાજે 4 લાખની રોકડ સાથે 30 તોલા સોનાના ઘરેણા સાથે ₹12 લાખ અને સાથે હીરાના દાગીના મળીને અંદાજિત કિંમત ₹26 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા છે મહત્વપૂર્ણ છે કે લોકડાઉનનો સમય ચાલી રહ્યો હોય ત્યારે લૂંટ અને ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ લાખોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે સેટેલાઇટ તેરાપંથ ભવન મેઘસરમન એપાર્ટમેન્ટમાં સાતમા માળે ચોરીની ઘટના પ્રકાશમાં આવી પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારી જેમનું નામ અનિલ નંદલાલ ગરોટિયા તેમના પત્ની અને પુત્ર સાથે સૂતા હતા તે દરમિયાન કબાટમાંથી ચોર ઈસમો હાથફેરો કરી ગયા અંદાજિત 26 લાખની મત્તાની ચોરી કરીને ચોર ઈસમો ફરાર થયા છે તુલસી વર્મા સાથે રવિ કોઈચા જીટીવી ન્યૂઝ સુરત